ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ બાર સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર આઠ પર્યાવરણ અને વર્તનનો અભ્યાસ કરીશું આ મારો સૌપ્રથમ પહેલો વિડીયો છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે પર્યાવરણ અને વર્તન એ મહત્વનું પ્રકરણ છે એકદમ સહેલું પ્રકરણ છે આમાં ચાર પાંચ પ્રશ્નો છે એમાંથી બાર ગુણના પ્રશ્નો પૂછાશે એટલે મોટા ભાગના બધા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાશે તો એકદમ સરળ પ્રકરણ છે તો એ રીતે આપણે તૈયારી કરવાની રહેશે તો પર્યાવરણ અને વર્તન એ પર્યાવરણની અસર વ્યક્તિના વર્તન ઉપર થતી હોય છે તો કઈ રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા દરેક પ્રકરણના આપણે મુદ્દા જોતા હતા તો સૌથી પહેલા આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું એની આપણે વાત કરીએ તો પર્યાવરણ અને વર્તન મહત્વનું પ્રકરણ આપણને ખબર છે કે ધોરણ પાંચ પ્રકરણ બહુ અગત્યના છે પ્રકરણ નંબર એક સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ પ્રકરણ નંબર બે શીખવાની ક્રિયા પ્રકરણ નંબર ત્રણ બુદ્ધિ અને એના પછી સાતમું પ્રકરણ હમણાં આપણે ભણી ગયા મનોવલન

એટલે આપણે બહુ ગંભીરતાપૂર્વક સ્ક્રીન સ્કીન ઉપર ધ્યાન આપીને પ્રશ્નોના મુદ્દા તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ તો પર્યાવરણ અને વર્તન આ જે આપણું પ્રકરણ છે માનવીય પર્યાવરણનો સંબંધ અને તેના ઘટકો એમાં માનવ પર્યાવરણનો સંબંધ એ પહેલો મુદ્દો છે એના પછી પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધ દર્શાવતા ઘટકો તેમાં ભૌતિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ પર્યાવરણ અંગેની અભિમુખતા પર્યાવરણીય વર્તન વર્તનના પરિણામો તો માનવ પર્યાવરણ સંબંધના પાસાઓ એટલે માનવ પર્યાવરણ સંબંધના ઘટકો જે છે એમાં પાંચ મુદ્દા આપણે તૈયાર કરીશું ભૌતિક ઘટકો સામાજિક સાંસ્કૃતિક ઘટકો પર્યાવરણીય અભિમુખતાના ઘટકો પર્યાવરણીય વર્તનના ઘટકો વર્તનોની નિપજના ઘટકો એના પછી આપણે એક નવો મુદ્દો જોઈશું પર્યાવરણ અંગેના પ્રતિમાનો એમાં લેવિનનો પર્યાવરણ અંગેનું કેપિટલ પી દેખાય છે પી એટલે પર્સન વ્યક્તિ ઈ એટલે એનવાયરમેન્ટ પર્યાવરણ તો મુખ્ય વ્યક્તિ છે અને આજુબાજુ પર્યાવરણ છે એ આકૃતિમાં આપણે જોઈએ લેવિન મુજબ જીવન અવકાશના સિદ્ધાંત તરીકે આપણે ઓળખીશું એના પછી બોન ફેન બેનર પર્યાવરણ અંગેનું પ્રતિમાન આપણે જોઈશું એમાં સૂક્ષ્મ તંત્ર અનુભવ તંત્ર બાહ્ય તંત્ર સાંસ્કૃતિક તત્વ અને કારકમ તંત્ર એના પછી મહત્વનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન માનવ વર્તન પર પર્યાવરણની અસરો તો માનવ વર્તન પર પર્યાવરણની ત્રણ અસરો છે ઘોઘાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ભીડ અને ગીચતા તો માનવ વર્તન પર પર્યાવરણની અસરો ઘણા વર્ષોથી વિભાગ એની અંદર પૂછાય પણ પાંચ ગુણમાં આ પ્રશ્ન નહીં પૂછાય તો આ પ્રશ્ન ત્રણ ગુણમાં કઈ રીતે પૂછાય વિભાગ ડીમાં તો કોઘાટના પ્રદૂષણ વિશે નોંધ તૈયાર કરો એના પછી બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે તો બીજો પ્રશ્ન આવશે હવાનું પ્રદૂષણ વિશે નોંધ તૈયાર કરો એના પછી ત્રીજો ભીડ અને ગીતનું પ્રદૂષણ વિશે નોંધ તૈયાર કરો માનવ વર્તન વર્તન ની પર્યાવરણ પર માનવ વર્તનની પર્યાવરણ પર અસરમાં કુદરતી સંસાધનો દુરુપયોગ નકામો કચરો ગંદકી આ ત્રણ મુદ્દાનો અભ્યાસ કરીશું આપણે એમાં એના પછી નવો પ્રશ્ન છે પર્યાવરણ ને બચાવવાના ઉપાયો તો પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય એના માટેના ઉપાયોની અંદર બે વિભાગો છે વાર્તનિક ઉપાયો અને સમષ્ટિગત ઉપાયો હવે વાર્તનિક ઉપાયોની અંદર ચાર મુદ્દા આપણે તૈયાર કરવાના સ્વૈચ્છિક સાદગી નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું વાર્તનિક ધોરણો પૂરા પાડવા સંગઠિત જૂથ પ્રવૃત્તિ સમષ્ટિગત ઉપાયોમાં પુનઃ ઉપયોગ અને ઊર્જા સંરક્ષણનો સમાવેશ થશે

માનવ વર્તન પર પર્યાવરણની અસરો જે પ્રશ્નો અગત્યના છે આપણે પહેલા લઈએ છીએ વિડીયોમાં એટલે આપણે સારી રીતે તૈયારી કરી શકીએ અને પ્રશ્ન ઉપર ભાર આપી શકીએ તમે પણ જયારે સ્વાધ્યાયના ચોપડામાં પ્રશ્ન લખો ત્યારે મેં જે વિડીયોમાં ચલાવેલા પ્રશ્નો એ પહેલા લખવાના રહેશે તો હવે આપણે માનવ વર્તન પર પર્યાવરણની અસર ના મુદ્દા જોવાનો પ્રયત્ન કરવાનો છે તો માનવ વર્તન પર પર્યાવરણની અસરો એના ત્રણ મુદ્દા આપણે તૈયાર કરીશું ખોગાટનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ ભીડ અને ગીચતા ખોગાટનું પ્રદૂષણ શોર્ટ નોટ તરીકે વિભાગ ડી ત્રણ ગુણમાં પૂછાઈ શકે ભીડ અને ગીચતા વિશે પણ વિભાગ ડી ત્રણ ગુણમાં પૂછાઈ શકે તો સૌથી પહેલા માનવ વર્તન પર પર્યાવરણની અસરો ત્રણ છે ને માનવ વર્તન ની પર્યાવરણ પર પર્યાવરણ પર અસરો એ અલગ છે તો પ્રશ્ન એક જેવા છે ભેગા ન થઈ જાય તો માનવ વર્તન પર પર્યાવરણની અસરો એમાં ઘોઘાટના પ્રદૂષણ વિશે આપણે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો ઘોઘાટ નું પ્રદૂષણ એની પહેલા એની વ્યાખ્યા જોઈએ કે ઘોઘાટ એટલે શું તો બિન જરૂરી અનગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ઘોઘાટ તરીકે ઓળખવામાં આવે છે તો બિન જરૂરી અનગમતા અને વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ઘોઘાટ તરીકે ઓળખવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી વિભાગ સી ની અંદર બે ગુણમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય છે ઘોઘાટ એટલે શું તો વિદ્યાર્થીઓ આપણે અત્યારે વ્યાખ્યા તૈયાર કરી નાખીએ બિન જરૂરી અનગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ઘોઘાટ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા ત્રણ શબ્દો આવ્યા બિન જરૂરી અનગમતા અને નિષેધક અસર કરતા અવાજોને આપણે ઘોઘાટ તરીકે ઓળખીશું તો વ્યાખ્યા તૈયાર કરીએ કે ઘોઘાટ એટલે શું તો બિન જરૂરી અનગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ફગાટ તરીકે ઓળખવામાં આવે છે તો વ્યાખ્યા બધાય મોડે કરવાની છે કોઈપણ સંજોગોમાં કે ગોગાટ એટલે શું તો બિન જરૂરી અનગમતા અને વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ગોગાટ કહે છે હવે આપણે જોઈએ ગોગાટનું પ્રદૂષણની અંદર કઈ કઈ બાબતો આપણે તૈયાર કરવી તો ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલ પ્રગતિએ ગોગાટના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો કર્યો છે તો ઔદ્યોગિકરણના કારણે ઉદ્યોગોના કારણે અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલી પ્રગતિએ ઘોઘાટના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો કર્યો છે ઘોઘાટની અસર આનંદદાયક હોતી નથી એટલે જેને ઘોઘાટ કહેવાય ઘોઘાટ વિક્ષેપ પહોંચાડતી વાતાવરણની ઘટના છે ઘોઘાટથી ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો હોય છે વધારે પ્રમાણમાં ઘોઘાટથી લોકો માનસિક રીતે થાકી જતા હોય છે ટ્રક ચલાવતો ડ્રાઈવર હોય કે બસ ચલાવતો ડ્રાઈવર હોય ત્યારે ગુસ્સો વધારે આવે છે કે તો વારંવાર ફોન વગાડવા પડે ઘોઘાટનું પ્રમાણ વધારે અને ઘોઘાટથી ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો હોય છે ઘોઘાટથી ઉત્પન્ન થયેલ વિક્ષેપને આવેગિક ઉત્તેજનાનું પાસું હોય છે તો ઘોઘાટનો વારી પરિસ્થિતિમાં રહેતા વ્યક્તિને ગુસ્સો વધારે પ્રમાણમાં આવે છે એ વધારે આવેગનો અનુભવ કરતો હોય છે જો ઘોઘાટ અત્યંત

ગ્રૂપ બની શકે ઘણી વાગે મ્યુઝિક ઇઝ ય વન્ડરફુલ લાઈફ તમે સ્કૂલના આર્ટ પીયર અભ્યાસ કરીને થાકીને ઘરે જાઓ અને તમારું મનપસંદ ગીત વાગતું હોય તો તમને આનંદનો અનુભવ થાય છે સંગીત એ મનનો ખોરાક છે પણ અહીંયા સાઇકોલોજિસ્ટો મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સંગીત પણ કેટલીક વ્યક્તિઓ માટે ખોગાટ બની શકે હોય કયા પ્રકારનું સંગીત એ બહુ મહત્વની છે એટલે ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ આપ્યું છે પોપ કે રોક મ્યુઝિક કેટલાક લોકો માટે ખોઘાટ બની શકે છે તો અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે પોપ કે રોક મ્યુઝિક કેટલાક લોકો માટે ખોઘાટ બની શકે છે અને એમને પૂછવામાં આવે કે તમે આટલી મોંઘી ટિકિટ ખરીદીને હોલમાં ગયા હતા અને દસ જ મિનિટમાં કેમ બહાર આવી ગયા એટલે કે અંદર ગાતા હતા કે રોતા હતા એ જ ખબર ના પડી ચીસો પાડતા હતા એટલે ઘણી વખતે પોપ કે રોક મ્યુઝિક કેટલાક લોકો માટે ઘોઘાટ બની શકે છે અવાજનું પ્રદૂષણ

તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે જે લોકો ખૂબ જ ગોઘાટયુક્ત વાતાવરણમાં રહેતા હોય ધ્યાન આપજો તેઓની શારીરિક અને માનસિક શક્તિઓ વધુ વપરાતી હોય છે તો ગોઘાટયુક્ત વાતાવરણની અંદર જે વ્યક્તિઓ રહેતા હશે એ લોકોની શારીરિક અને માનસિક શક્તિઓ વધુ વપરાતી હોય છે અને આ પરિસ્થિતિને લીધે કાર્યોમાં વધારે શક્તિ વાપરવાને કારણે તેઓ જલ્દી થાકી જતા હોય છે તો ઘોઘાટની આપણા મન ઉપર નિષેધક પ્રકારની અસરો થતી જોવા મળે છે બીજું ઉદાહરણ આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ કે આસપાસના અવાજનું અપ્રિય અવાજ તરીકેનું મૂલ્યાંકન એ ઘોઘાટનું મુખ્ય કારણ છે અચાનક કે અંધાર્યા થતા અવાજો એ અવાજ પ્રત્યેની પ્રતિકૂળ પ્રતિક્રિયાનું બીજું મુખ્ય કારણ છે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સવારમાં થતા પક્ષીઓના કલરવ જેવા હરવા નિયમિત અપેક્ષિત કે આગાયસમ અવાજો પ્રતિ સહેલાઈથી અનુકૂલન સાધી શકાય છે વ્યક્તિને એવું લાગે કે તે આવા ગોગાટયુક્ત અવાજો પ્રતિ નિયંત્રણ સાધી શકે તેમ છે ત્યારે ગોગાટની પ્રતિકૂળ અસરોમાં ઘટાડો થતો હોય છે એવું પણ જોવા મળે છે એક ઉદાહરણથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે રેલવે સ્ટેશન હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં સતત વિમાનો કે ટ્રેનના આવન જાવનને લીધે થતા મોટા અવાજો સ્મૃતિલોપ બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જે પરિસ્થિતિઓ સર્જે છે તો ઘોઘાટનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિઓને કયા પ્રકારની બીમારીના ભોગ બને છે તો સ્મૃતિલોપ એટલે યાદાશ જતી રહેવી બહેરાશ એટલે સાપી શકતા નથી અને લોહીનું ઊંચું દબાણ જે પરિસ્થિતિઓ ઘોઘાટના પ્રદૂષણના કારણે સર્જાતી હોય છે તો ગોકાત ફરી એકવાર આપણે વ્યાખ્યા તૈયાર કરીએ બિન જરૂરી અણગમતા અને વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોઘાટ તરીકે ઓળખીશું બિન જરૂરી અણગમતા અને વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોઘાટ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે હવાનું પ્રદૂષણ વિશે માહિતી તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ તો ઘોઘાટનું પ્રદૂષણ ભીડ અને ગીચતા શોર્ટનોટ તરીકે વિભાગ પૂછાઈ શકે પણ હવાનું પ્રદૂષણ તો આખો પ્રશ્ન પાંચ ગુણ માં પૂછાય તો એના માટે અગત્યનું છે તો હવા હવા પૃથ્વી પરના જીવંત પ્રાણી માટે ખૂબ જ પર્યાવરણીય ઘટક છે તો જે છે એ પૃથ્વી પરના જીવંત જે પ્રાણી હોય માટે ખૂબ જ મહત્વનો પર્યાવરણીય ઘટક છે જીવંત પ્રાણી માટે ખોરાક અને પાણી કરતા હવાનું ઘણું મહત્વ છે ખોરાક વિના માનવી જીવન જીવી શકે પાણી વિના માનવી જીવન જીવી શકે પણ હવા વગર માનવી જીવન જીવી શકતો નથી અત્યારે હાલ કોરોનાની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં ઓક્સિજન ઘટી જવાના કારણે અથવા ઓક્સિજન વ્યક્તિ લઈ શકવા લઈ શકતો નથી એના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે તો હવાનું ઘણું મહત્વ છે વ્યક્તિના જીવનની અંદર આથી જીવવા માટે સ્વચ્છ અને તાજી હવા એ જરૂરી છે જ્યારે કોઈ પણ કારણસર હવા પ્રદૂષિત થાય ત્યારે તે સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારના જોખમોનું કારણ બને છે મોટે ભાગે માનવસર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય છે. શબ્દો ઉપર ભાર આપો માનવસર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય છે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય તો શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા કોલસી તમાકુ બાળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણો ને લીધે હવાનું ભારે પ્રદૂષણ થાય છે પરિણામે શહેરીજનો ના શ્વાસ માં કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ અને સીસાના ઝેરી સંયોજન જાય છે તો હવાના પ્રદૂષણના કારણે કયા પ્રકારના રોગો થવાની શક્યતા છે તો શબ્દો ઉપર ભાર આપીશું ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થીઓ કે શહેરીજનોના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા જરી વાયુઓ અને સીસાના ઝેરી સંયોજન જાય છે પરિણામે શ્વસનના રોગો ચામડી પર બળતરા કેન્સર અને અન્ય બીમારીઓ થાય છે તો વિધાન સામે આપણે નોંધ કરીશું કે હવાના પ્રદૂષણના કારણે કેવી બીમારીઓ થાય તો શ્વસન તંત્રના રોગો શ્વાસના રોગો ચામડી પર બળતરા થાય છે અને કેન્સર જેવી બીમારીઓનો વ્યક્તિ ભોગ બને છે એક સમયે

કે એક સમય વિશ્વમાં એવા શહેરો હતા જે તેની સ્વચ્છ હવા માટે ખૂબ જ જાણીતા હતા પણ પણ હવે આ શહેરો હવાના પ્રદૂષણથી સતત એવા ઘેરાવા લાગ્યા છે કે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડે તેટલે અંશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય બગડે અને ક્યારેક ક્યારેક મૃત્યુ પણ થાય એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આર્જેન્ટિનાની રાજધાની લુએન એરિસ શબ્દો ઉપર ભાર આપજો વિદ્યાર્થીઓ આર્જેન્ટિનાની રાજધાની લુએન્સ એરિસ કોલોરાડોની રાજધાની ડેનવર સ્પેનની રાજધાની મેડ્રિક તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરો વર્તમાનમાં તેમની સ્વચ્છ હવાવાળા નગરો તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે તો પહેલા દુનિયાના આ મહત્વના જે શહેરો હતા પણ હવે હવાના પ્રદૂષણના કારણે તેની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં ભોપાલ

એ બે શહેરો આવશે અને ભારતની અંદર ભોપાલ બેંગ્લોર અને ચંદીગઢ એ પહેલા પ્રદૂષણ મુક્ત હતા પણ હવે હવાના પ્રદૂષણનું પ્રમાણ વધી જવાના કારણે એની પ્રતિષ્ઠા એ ગુમાવી રહ્યા છે તો હવાના પ્રદૂષણની અંદર આટલી બાબતો આવશે હવે આપણે ભીડ અને ગીચતાના પ્રદૂષણનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ કે ભીડનું પ્રમાણ ભીડ અને ગીચતા તો ભીડ વસ્તુ અલગ છે અને ગીચતા વસ્તુ અલગ છે ગીચતાની અંદર સંપની ભાવના ગીચતામાં પીઢીની ભીડ અને ગીચતા ની આપણે વાત કરીએ તો ભીડની અંદર સંપની ભાવના જોવા મળતી નથી પણ ગીચતાની અંદર સંપની ભાવના જોવા મળે છે તો ભીડ અને ગીચતા બંને વસ્તુ અલગ છે તેનાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે ભીડ થાય છે પ્રાણીઓ પરના ભીડ અંગેના આરંભના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ભીડને કારણે પાણીઓમાં માદગી અને રોગનું પ્રમાણ વધતું હતું માનવી પરના ગીચતા અંગેના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ગીચતા માત્ર વ્યક્તિગત વર્તન પર જ નહીં પરંતુ સામાજિક જીવનની ગુણવત્તા પર પણ અસર કરે છે તો ગીચતા એ વ્યક્તિગત વર્તન પર નહીં પણ સામાજિક જીવનની ગુણવત્તા છે એના ઉપર પણ અસર કરે છે તો કઈ રીતે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ થાય તે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ

કોઈ એક સ્તરે ઘણા લોકો ભેગા થતા હોય તે માટે ગીચતા અને એકબીજાની બહુ પાસે હોવાથી અનુભવ થતો હોય તે માટે ભીડ એવા બે શબ્દો નું પ્રયોજન કરવું આવશ્યક છે તો ફરી એકવાર ભીડ અને શું છે કોઈ એક સ્તરે ઘણા લોકો ભેગા થતા હોય તે માટે ગીચતા અને એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કા મૂકી અનુભવ થતો હોય તે માટે ભીડ એવા બે શબ્દો પ્રયોજન આવશ્યક છે

વ્યક્તિના કાર્ય કરે છે તેમજ માનસિક અને શારીરિક બેચેની અનુભવે છે અને છેલ્લે વિદ્યાર્થીઓ ધ્યાન આપવું છેલ્લું ઉદાહરણ છે કે ગીચતા મોટે ભાગે સામાજિક વર્તન ને અસર કરે છે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશનના પુલ પર દરેક વ્યક્તિ પોતાના રસ્તા શોધવામાં વ્યસ્ત હોય છે તે આપણને અપરિચિત કે પરિચિત વ્યક્તિને પણ મળવાનું મન થતું નથી ગીચતાની પરિસ્થિતિમાં આપણે લોકો સાથે વાતચીત કરવાનું કે મળવાનું ટાળીએ છીએ આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની જાતને બીજી વ્યક્તિથી મુક્ત રાખવા ઈચ્છે છે અને મરવાનું નિવારી શકાય તેમ ન હોય

સાપેક્ષ હોય છે ચેતન પટવાના બધા વિદ્યાર્થીઓને જય જિનેન્દ્ર